ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના હળવા લક્ષણો જણાઈ આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો સીએમ હોમ આઇસોલેટ થયા છે. થોડા દિવસો પહેલા આરોગ્ય મંત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યપ્રધાન કોરોનાગ્રસ્ત હોવાથી પહિંદ વિધિ નહીં કરી શકે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પહિંદ વિધિ કરે તેવી પૂરી શક્યતા. જી આપને જણાવી દઉં કે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ જે કોરોના સંક્રમિત થયા છે, તો એ પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કોરોના સંક્રમિત થતા હવે તેઓ જે હોમ આઇસોલેટ થયા છે, તો તેમનામાં સામાન્ય લક્ષણો જે જણાયા હતા, તો કોરોના ટેસ્ટ તેમને કરાવ્યો હતો, તો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આખરે તે રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો હતો. તો એક બાજુ રથયાત્રાનો માહોલ છે, રથયાત્રાના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે. અત્યારે કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેઓ કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ તેઓ થયા છે. તો રથયાત્રાની પહિંદ વિધિ પર પણ અનેક સવાલો પેદા થઈ ચુક્યા છે. ગુજરાતમાં જે દર વર્ષે મુખ્યમંત્રીના હસ્તે જે પહિંદ વિધિ કરવામાં આવે છે, તો જો કે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી. જ્યારે હવે રથયાત્રા નીકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. તો અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે હવે પહિંદ વિધિ કોણ કરશે. જી જે બેઠકો યોજવામાં આવી હતી તે ચોક્કસ કહી શકાય કે જે રીતે સમાચાર મળ્યા કે કોરોના પોઝિટિવ આવ્યું છે તે હોમ આઇસોલેટ, જે રીતે કહી શકાય કે તેમની સાથે જે લોકો હતા તેઓના પણ રિપોર્ટ કરાવવામાં આવશે, અને જો તેઓને પણ લાગશે તો તેઓમાં પણ કોરોના લક્ષણ દેખાશે તો તેઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જી આભાર. સમગ્ર વિગતો બદલ આભાર. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. હવે જ્યારે તેઓ કોરોનાગ્રસ્ત છે તો તે જગન્નાથ મંદિરે પહોંચી શકે નહીં, તેમની જગ્યાએ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પહોંચી શકે છે.